સાબરકાંઠા જિલ્લામાં આજે ઠેર ઠેર ગણેશ મહોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને આજે ઠેર ઠેર વિવિધ જગ્યાએ ગણેશ સ્થાપન શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આજે હિંમતનગરના વિનાયકનગર ખાતે છેલ્લા 22 વર્ષોથી ગણેશ સ્થાપન કરવામાં આવે છે. ગણેશ મહોત્સવ દરમિયાન દર દિવસ દરમિયાન અહીં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે અને આજે ગણેશ સ્થાપનાના દિવસે સમગ્ર શહેરમાં અનેક જગ્યાએ ગણેશ સ્થાપન કરવામાં આવે છે. ત્યારે વિનાયકનગર ખાતે આજે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને ત્યારબાદ ગણેશ સ્થાપન કરાયું હતું અને આજથી 10 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. 10 દિવસ બાદ ગણેશ વિસર્જન કરવામાં આવશે. શ્રી ગણેશ યોગ મિત્ર મંડળ વિનાયકનગર આયોજિત શ્રી ગણેશ મહોત્સવ, આ ગણેશ મહોત્સવ વિનાયકનગરમાં 22 વર્ષથી અમે કરીએ છીએ અને એની અંદર મહિમા એવો છે કે દર વર્ષે લોકો આ પ્રસંગની અંદર એટલા બધા ભાવિ ભક્તો જોડાય છે શોભાયાત્રામાં, વિસર્જન યાત્રામાં, અને 10 દિવસ અમે એને રાસ ગરબાનું ભવ્ય આયોજન કરીએ છીએ. તો ઘણી બધી હજારો સંખ્યામાં અહીંયા પબ્લિક અમારી હાજર રહે છે અને શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લે છે. આજે પણ શોભાયાત્રા પણ લોકો રોડ ઉપર જોઈ રહ્યા છે કે એક જ નારો છે, ગણપતિ બાપ્પા મોરિયા. બસ આ નારા સાથે અમે અમારા વિનાયકનગરમાં પહોંચશું. આ જ રીતના 10 દિવસ દાદાની શોભાયાત્રાની પછી અમે એની દાદાની આરતી, સેવા પૂજા અને રાસ ગરબાનું આયોજન 10 દિવસ કરીએ છીએ. સાથે સાથે અમે વિસર્જન યાત્રા 23મી તારીખે અમે રવિવારે વિસર્જન યાત્રા છે, એમાં પણ ઘણા ભાવિ ભક્તો જોડાય છે. ભક્તોને ગણપતિ દાદામાં એટલી બધી શ્રદ્ધા છે, આ વિનાયકનગર ચોકની અંદર કઈ ગણપત દાદામાં કઈ કેવી શ્રદ્ધા છે કે શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને જેને જે માંગ્યું છે એ ગણપત દાદાની જોડે ખાલી યાદ ગયો નથી. આ 22 વર્ષનો અમારા મંડળનો, અમારા વિનાયકનગરનો અમારા અનુભવ છે. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, સાબરકાંઠા.